सौ मित्रों, स्वजनों, विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सबनु स्वागत करूँ छू। आजनी वार्ता पुत्र ने माताए मानवताना पाठ शीखवाड्या। मित्रों, राजस्थानी वार्ता छे। कोई एक जयपुर नी पासेना कोई एक नाना गामडा नी अंदर एकदम नानू गामडू त्या बे पति पत्नी अने एनो एक दीकरो धीरज रहता था। धीरज ने भणवामां बहु रस हतो, एने भणवुं हतुं, पण आज एना माता पिता हता एनी स्थिति एवी हती के धीरज ने भणावी शके एम नहोता। परिस्थितिए वळांक लीधो अने थोड़ा वक्त में जेना पिता नो अवसान थयुं, माता ने पुत्र बन्ने हता। માતાના મનમાં એક ધગસ હતી કે મારે મારા પુત્રને ભણાવવો છે, મહાન બનાવવો છે, એટલે ગામડાની અંદર પોતે કામ કરે, કોઈકના વાસણ માંજે, કોઈના કપડાં ધોતે, કોઈ વખત ખેતરમાં કામ કરવા જાય, અને એ રીતે કરતા કરતા એના પુત્રને એમ કીધું કે બેટા, તું બાજુના ગામમાં શાળા છે, તું ત્યાં જા। એ ગામમાં તો શાળા હતી જ નહીં, હું તને ભણાવીશ। અને એ છોકરાને તો ભણવું જ તો ધીરજને, એ જાય છે બાજુમાં, અને બાજુમાં એ લગભગ 10-12 વર્ષ સુધી ભણે અને બહુ ઉત્તમ ભૂમિકાઓ પર એને અભ્યાસ કર્યો। કારણ કે એને ધગસ હતી, એની માતા ગામડામાં કામ કરે, પૈસા મોકલે અને ભણવાનું ચાલુ। છોકરો લગભગ એ વખતે, ઘણા વખતની વાત પહેલાંની છે, એ વખત પ્રમાણમાં સારો અભ્યાસ કર્યો, સાથો સાથ એને બિઝનેસ શરૂ કર્યો, અને બિઝનેસની અંદર ધીમે 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 વિકસતા 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 બિઝનેસ બહુ મોટો થયો। ધીરજ પાસે ખૂબ પૈસા થઈ ગયા, કદાચ કલ્પી ન શકાય એટલી મોટી સંપત્તિ પણ થઈ ગઈ। એક વખત એ ગામડામાં એની માતાને આવીને એમ કહે છે કે તે મને મજૂરી કરી, રાત ને દિવસ કામ કર્યું, અને તારા જે જીવનના સ્વપ્નાઓ હતા એ પૂરા કર્યા વગર મારી પાછળ તે ધગધગથી મહેનત કરી અને આજે હું પૈસા કમાણું, મને ખૂબ આનંદ છે। તેની માતા પણ કહે છે કે મને પણ ખૂબ આનંદ છે, મેં કામ કર્યું તો મારી શરીર પણ સારું રહ્યું અને તારો અભ્યાસ પણ થયો। એટલે પણ એની એ પાછો ધીરજ એમ કહે છે કે મારે હવે તને અહીંયા ફર્સ્ટ ક્લાસ સારું મકાન, જો તું ત્યાં મારી સાથે શહેરમાં આવતો વાંધો નથી, પણ નહીંતર અહીંયા તને સારું મકાન અપાવું છે, બહુ સારી રીતે રે, તારી પાસે 2-3 માણસો હોય, હવે તારે કોઈ કામ કરવું પડે એમ નથી, હવે મારી પાસે ઘણા બધા પૈસા છે, મારે તને આ બધું કરવું છે। એની માતા એમ કહે છે કે તારા પોતાના આ વિચારને કારણે મને ખૂબ આનંદ થાય છે, મને ગૌરવ થાય છે કે મારો દીકરો માતા માટે આટલું બધું કરવા તૈયાર છે। પણ મારે તને એક બીજી વાત કહેવી છે। શું વાત કરવી છે? એનો દીકરો કહે છે તો કે બેટા, તારી પાસે પૈસા ખૂબ છે, તું મને મકાન લઈ દે અને હું સારી રીતે રહું અને આનંદ પણ કરું, એ વાત સારી જ છે, પણ હવે મારે કેટલા વર્ષ જીવવાનું છે અને આ રીતે રહેવામાં મને હવે બહુ ફાવટ આવી ગઈ છે, મને કોઈ તકલીફ નથી, હું સારી રીતે રહી શકું છું, પણ મારે તને એક વાત કહેવી છે કે બેટા, તારી પાસે જો પૈસા હોય ને તો આ ગામની અંદર તું એક હોસ્પિટલ બાંધ, સારી હોસ્પિટલ। કારણ એ છે કે તારા પિતાજી ઘણા વર્ષ પહેલા એનું અવસાન થયું, એ વખતે ગામમાં હોસ્પિટલ નહોતી, અને જો હોસ્પિટલ હોત તો કદાચ તારા પિતાના જીવનને આપણે લંબાવી શકત, થોડાક વર્ષ આપણે ખેંચી શકત। અને બીજી વાત એ છે કે જો ખરેખર જો વધારે પૈસા તારી પાસે હોય તો એક બહુ સારી શાળા, એક ઉત્તમ પ્રકારનો અભ્યાસ કરી શકે એ પ્રકારે કોલેજ લેવલ ઉપરનું તું કામ કરીને શિક્ષણ સંસ્થા ઊભી કર। કારણ કે તને ખબર છે કે તારે ખૂબ ભણવું તું, પણ હકીકતમાં જો મેં મહેનત ન કરી હોત અને મેં એવો વિચાર ન કર્યો હોત કે હું તને શહેરમાં મોકલું તો તું પણ ભણી શકત નહીં, પણ તારે હવે એક કામ એ કરવું જોઈએ કે એક હોસ્પિટલ અને એક ઉત્તમ પ્રકારની શિક્ષણ સંસ્થા એ આ ગામમાં તું બનાવ, તારા પિતાના નામથી બનાવ, અને આ જે ગામડું છે એની અંદર કોઈ પણ દર્દીને
હોસ્પિટલ નથી માટે મરી જાય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય નહીં અને શાળા કે કોલેજ નથી માટે શિક્ષણ લઈ શકે નહીં એ પ્રકારની વાત ન થાય એટલા માટે તું આ કર. ધીરજ એટલે કે એનો સંતાન પગમાં પડી જાય કે માતા તું કેટલી મહાન છો, તે આટલું બધું કામ કર્યું. ત્યારે એ મેણે એમ કીધું કે માતા હંમેશા મહાન હોય છે. માતાને પોતાના પુત્ર માટે જ માત્ર કંઈક કરવાની ઈચ્છા હોય છે એવું નથી હોતું, પણ માતા તો સમગ્ર સમાજ માટે મહાન હોય છે. એટલે કે ખરેખર જો આ ભૂમિકા ઉપર એમણે જે કાર્ય કર્યું એ કાર્યના સંદર્ભમાં પુત્રને માતાએ માનવતાનું શિક્ષણ આપ્યું. નહીંતર એક વેપારી ઉદ્યોગપતિ છે આ પ્રકારે એના મનમાં વિચાર કેવી રીતે આવે કે મારે હોસ્પિટલ બનાવવી છે, હોસ્પિટલ સારામાં સારી બનાવી, શાળા અને કોલેજના લેવલ સુધીની શિક્ષણ સંસ્થા બનાવી, અને એ ભૂમિકા ઉપર એણે પોતે કામ કર્યું અને આ વાર્તા આપણને બોધ આપે છે. આ વાર્તાના અનુસંધાનમાં મારે કંઈક કહેવું છે. હું એમ કહેવા માગું છું કે આજે કોઈ પણ ભારતને આપણે દેશ તરીકે, આપણા દેશ તરીકે લઈએ તો પોતાના ગામમાંથી 1, 2, 3, 4, 5 યુવાનો બહાર જઈ અને ખૂબ સંપત્તિ પ્રાપ્ત કરી હશે. કોઈ ગામ એવું નહીં હોય કે જેની અંદરથી 2-5 છોકરાઓ બહાર જઈ અને સારું શિક્ષણ પ્રાપ્ત નહીં કર્યું હોય. કોઈ મોટા ઉદ્યોગપતિ થયા હશે, કોઈ મોટા ડોક્ટર થયા હશે, કોઈ કદાચ મોટામાં મોટા ટેકનોગ્રેડ માણસ થયા હશે. મારે એ બધાને કહેવું છે કે તમે જે તમારા ગામમાં કઈ રીતે શિક્ષણ, સારી શિક્ષણ સંસ્થા તમે ઊભી કરો, સારામાં સારું હોસ્પિટલ ઊભી કરો, જેટલું પહોંચાય એટલું તમે કરો, સમાજની ભૂમિકા ઉપર જો આ પ્રકારની ભૂમિકા ઉપર જો દરેક માણસ કામ કરતો થઈ જાય તો દરેક ગામ ગુજરાતના જ નહીં ભારતના તમામ ગામડાઓની અંદર પૂરેપૂરી સુવિધા મળી જાય. સરકાર તો કરતી જ હોય, પણ દરેક વ્યક્તિ કે જે પોતાના નાના ગામડામાંથી ઊભા થઈને બહાર આવ્યા હોય એને આ વાત કરવી જોઈએ. આનો અર્થ હજી જો નીચે જઈએ તો એવો પણ થઈ શકે કે તમે તમારા ઘરની અંદર તમારા આસપાસની બાબતમાં તમે ચોખ્ખાઈ રાખો, એટલે કે તમારી આસપાસના માણસોનું ધ્યાન રાખો. માત્ર તમારી આસપાસના 10-15-20 માણસનું, તમારી શેરીમાં રહેતા માણસોનું, અને જો આ જ પ્રકારે કામ કરી શકે તો જેમ પહેલી માતાએ પોતાના સંતાનને જે માનવતાના પાઠ ભણાવ્યા એ જ માનવતાના પાઠથી સમગ્ર સમાજ એક ઊંચાઈ ઉપર પહોંચે એવી લાગણી સાથે મારે સૌ માતાઓને અને યુવાનોને આ દિશા બતાવવા માટેનો મારો પ્રયાસ છે. ધન્યવાદ.